ભરૂચમાં એક જ રાતમાં ચોરોએ તરખાડ મચાવતા પાંચ ઘરને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી નાસી છૂટતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે। ભરૂચમાં બે અલગ અલગ જગ્યાએ તારીખ 8મીની રાત્રે 10:30 થી સવારે 6 કલાક દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં ભરૂચમાં મલબારી દરવાજા વિસ્તારમાં બાગની સામેના મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। મકાન માલિક શબીરભાઈ પોતાના ઘરે સૂતા હતા તે દરમિયાન તસ્કરો મકાનમાં ઘૂસ્યા હતા અને ઘરનો તમામ સામાન વેરવિખેર કરી રૂપિયા 60,000ની મતાની ચોરી કરી પલાયન થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું હતું। જેની જાણ સવારે ઘર માલિકને થતા તેણે બી ડિવિઝન પોલીસ મથકને બનાવની જાણ કરી હતી, પરંતુ ઘરના વિખરાયેલા સામાન સમેટી વળાએ ઘર માલિકને સોનાની ચેઇન તથા અન્ય દાગીનાવાળું પાકીટ મળી આવતા પોતાના ઘરમાંથી કશું ન ગયાનો હાશકારો અનુભવ્યો હતો, તેથી મકાન માલિકે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું। ચોરીના ત્રણ બનાવ ભરૂચના એ ડિવિઝન હદમાં આવેલ જેબી મોદી પાર્ક સામેના દેવભૂમિ બંગલોઝમાં બનવા પામ્યા હતા, જ્યાં એક જ સોસાયટીમાં ત્રણ મકાનોમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો, જેમાં દેવભૂમિની બંગલોઝ બી નંબર 27માં રહેતા જયેશભાઈ વસાવા પોતાના ઘર પર ગત રાતે ઉપરના માળે સૂતા હતા ત્યારે તસ્કરો ઘરમાં પ્રવેશ રૂપિયા 15,000 રોકડા તેમજ રૂપિયા 30,000ના કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। તો આ જ સોસાયટીમાં રહેતા જયેશભાઈની સામેના બંગલામાં રહેતા કલાબેન વસાવાના મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી તમામ સામાન વેરવિખેર કરતા તસ્કરોને કશું હાથ લાગ્યું ન હતું। તો દેવભૂમિ બંગલોઝમાં બી 26માં રહેતા રણજીતભાઈ સોલંકીના ઘર પાસે મુકેલ બોલેરો ગાડી નંબર GJ16AD0279 કિંમત રૂપિયા 3,00,000ની ચોરી થવા પામી હતી। તો ભરૂચમાં લિંક રોડ પર આવેલ મનીષાનંદ સોસાયટીમાંથી પણ બોલેરો ગાડી નંબર GJ6CM4362 કિંમત રૂપિયા 2,00,000ની ચોરી થયાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવા પામી છે। આમ ભરૂચ શહેરમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી તસ્કરોએ કુલ 5,45,000નો હાથફેરો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે। અને અમારી સોસાયટીમાં ગઈકાલ રાત્રે ત્રણ મકાનમાં ચોરી થઈ છે, એમાં એક મકાનની અંદર બધું તારું તોડીને ઘૂસી ગયા અને 15,000 રૂપિયા અને થોડીક ગોલ્ડ એવું લઈ ગયા છે, અને બીજા મકાનમાં જે તોડ્યું છે તેમાં કશું લઈ નથી ગયા પણ બધું નુકસાન કરીને ગયા છે। અને બીજા એક મકાન સામેના મકાનમાં એક સોસાયટીમાં પાર્ક કરેલી એક બોલેરો ગાડી એ પણ ચોરાઈ ગઈ છે, એ લોકો લઈ ગયા છે। પોલીસને સવારે જાણ કરી છે, હજુ સુધી કોઈ આવ્યું નથી। અમે એવું ઈચ્છે છે કે પોલીસ પ્રોટેક્શન અમને મળે, પોલીસ અહીં રાઉન્ડ મારવા આવે, વોચમેન તો અમે રાખીએ જ છે પણ ફરતો રહે છે, એટલે સોસાયટીનો પર્સનલ વોચમેન છે નહીં, પણ પોલીસ રાઉન્ડ મારે તો કંઈક સારું રહે એમ। અવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।